બાવીસમી જાન્યુઆરી ઐતિહાસિક દિન છે. ભગવાન શ્રી રામ 500 વર્ષના ઇતિહાસ પછી પોતાના નિજ મંદિરમાં પુનઃ પ્રવેશ કરી રહ્યા છે. સમગ્ર ભારત વર્ષના નાગરિકો માટે એક પ્રકારે આ ઉત્સવ એક ભાવમય ઉત્સવ છે, ગરિમામય ઉત્સવ છે. પ્રત્યેક ભારતનો નાગરિક આ પાવન પ્રસંગને પોતાનો પ્રસંગ સમજી રહ્યા છે. અને હું ત્યાં સુધી કહીશ કે આ પ્રસંગને કોઈ ધર્મ સંપ્રદાય સાથે ન જોડતા પ્રત્યેક ભારતના નાગરિકો માટે આ એક પ્રકારનો એક અનેરો ઉત્સવ છે. ત્યારે સમગ્ર ભારતમાં ભક્તિમય વાતાવરણ થયું ત્યારે કેટલાક સામાજિક ધાર્મિક સંસ્થાઓના આગેવાનોની પણ એ લાગણી હતી કે 22મી જાન્યુઆરીએ ખેડા જિલ્લામાં લોકો માંસાહારનો ત્યાગ કરે, માંસાહારથી દૂર રહે. ત્યારે મેં માન્ય કલેક્ટરશ્રીને પણ એક વિનંતી કરી કે તે દિવસે માંસાહાર વેચતા લોકો લારી ગલ્લા કે દુકાનો ઉપર તેઓને પણ તંત્રની સહાયથી એ દિવસની મર્યાદા જળવાય, એ દિવસના પ્રસંગની લાજ મર્યાદા સાથે જેની ભક્તિમય વાતાવરણ છે, લોકોની કરોડો લોકોની લાગણી છે, ત્યારે સૌ માંસાહારથી દૂર રહે, દિશામાં તંત્ર પણ સહયોગ કરે એવો એક પત્ર લખ્યો છે. એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે, અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય, આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે, આપણે બી બે વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.